ચાલો અહીં આપણી પાસે એક વર્તુળ છે જે કંઈક આવું દેખાય છે. આ વર્તુળ છે, અહીં આ વર્તુળનું કેન્દ્ર છે. હવે અહીં આપણી પાસે વર્તુળનો એક ચાપ છે જે હું અહીં લીલા રંગ વડે દર્શાવું છું. આ વર્તુળનો એક ચાપ છે, તે વર્તુળનો જ એક ભાગ પણ છે. આ એક વર્તુળનો ચાપ છે. હવે આ ચાપ દ્વારા કેન્દ્ર પાસે એક ખૂણો આંતરવામાં આવે છે અને તે ખૂણો આંતરવા માટે આપણે ચાપના બંને અંત્યબિંદુ પરથી કેન્દ્ર સુધી એક લીટી દોરવી પડશે. તો ચાલો આપણે આ અંત્યબિંદુ પરથી એક લીટી દોરીએ અને આ અંત્યબિંદુ પરથી બીજી લીટી દોરીએ. આમ અહીં આ ખૂણો એ ચાપ દ્વારા કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો છે, જેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ, ખૂણો થીટા. તો ચાલો હવે આપણે જાણીએ છીએ કે થીટા બરાબર 2 રેડિયન આપેલું છે. અહીં મારો સવાલ, રેડિયન અથવા તેને ગુજરાતીમાં કલા પણ કહેવામાં આવે છે. હવે મારો સવાલ એ છે કે આ ચાપ એ આખા પરિઘનો કેટલામો ભાગ છે? દર વખતની જેમ વિડીયો અટકાવીને તમે જાતે પ્રયત્ન કરી શકો છો. તો ચાલો તે હવે આપણે સાથે કરીએ. હવે આપણને થશે કે વર્તુળની ત્રિજ્યા કેટલી છે તે આપણે કઈ રીતે શોધી શકીએ? સૌપ્રથમ આપણે વિચારી લઈએ કે રેડિયન એટલે શું. જો ચાપ દ્વારા આંતરવામાં આવતો ખૂણો જો 2 રેડિયન હોય તો તેનો અર્થ એ થાય કે આ ચાપની લંબાઈ એ 2 ત્રિજ્યા જેટલી, એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા જેટલી થશે. એટલે કે આ ચાપની લંબાઈ થશે 2 ગુણ્યા ત્રિજ્યા, અને 2 એ આ થીટા એટલે કે કેન્દ્ર આગળ ચાપ દ્વારા આંતરવામાં આવતો ખૂણો છે. હવે જો આ આપણી વર્તુળની ત્રિજ્યા હોય કે જેને હું આ ભૂરા રંગ વડે દર્શાવું છું, તો આ આર થશે. તો આ બાજુની લંબાઈ આર છે અને ખૂણો 2 રેડિયન જેટલો છે. તો ચાપ દ્વારા આંતરવામાં આવતા ખૂણાની લંબાઈ એટલે કે આ લંબાઈ 2 ગુણ્યા ત્રિજ્યા જેટલી થશે. હવે સવાલ એ છે કે તે આ આખા પરિઘનો કેટલામો ભાગ હશે? હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે વર્તુળનો આખો પરિઘ એટલે કે વર્તુળની કુલ લંબાઈ સી બરાબર 2 ગુણ્યા π ગુણ્યા r એટલે કે ત્રિજ્યા જેટલો થાય છે. 2 ગુણ્યા π ગુણ્યા ત્રિજ્યા. આ ખૂબ જ સરળ ભૂમિતિ છે. તો વિચારો કે આ ભાગ પરિઘનો કેટલામો ભાગ હશે, અને તે થશે 2 ગુણ્યા ત્રિજ્યા ના છેદમાં પરિઘ, જે છે 2 ગુણ્યા π ગુણ્યા ત્રિજ્યા. 2 2 નીકળી જશે, તે જ પ્રમાણે r અને r પણ દૂર થશે અને આપણને મળે છે જવાબ 1/π. આમ આ ચાપની લંબાઈ આખા પરિઘના 1/π મો ભાગ થશે.